આ એક બહુ મહત્વની વાત છે કે વાલીઓ જ જાગૃત નથી એને લીધે સરકારી શિક્ષણને થોડુંક ભોગવવું પડે છે. જો વાલીઓની જાગૃતતા હોય તો સરકારી શાળાની અંદર બાળકોની સંખ્યા પણ વધે. વાલીઓની થોડી જાગૃતતા ઓછી છે અને વાલીઓની અમે વારંવાર કહેવા છતાં પણ એ લોકો અમુક મિટિંગોની અંદર ગેરહાજર રહેતા હોય છે, જાગૃતતા બહુ ઓછી છે. નમસ્કાર દર્શક મિત્રો, પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રવીણ મિર્યા. અત્યારે આપણે બચ્ચાઓની શાળા નંબર 5 માં ઉપસ્થિત છીએ અને અહીં જે સરકારી સ્કૂલ છે ત્યાં આગળ આપણે છોકરાઓને કેટલાક પ્રશ્નો કરીશું કે કઈ ટાઈપનું ભણતર શિક્ષકો કરાવે છે અને છોકરાઓને શું શું સુવિધાઓ મળે છે. દરેક બાળકો સાથે અને શિક્ષકો સાથે આપણે વાત કરીશું. આવો ક્લાસની અંદર મળી આપણે આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે બેટા તારું? બોલો. શું નામ છે તારું? સાગર. કયા ધોરણ માં ભણે? 8 માં. રહેવાનું ક્યાં છે? ભવાનીપુર માં જ રહેવાનું છે. શું શું ભણતર માં તને અહીંયા ક્લાસ માં ભણાવવામાં આવે છે? દરેક વિષયો ભણાવવામાં આવે છે, સરસ રીતે ભણાવવામાં આવે છે. તમારા ટીચર નું નામ શું છે? હિરલબેન. કેવો વ્યવહાર કરે છે તમારી સાથે શિક્ષક? કેટલા શિક્ષકો છે સ્કૂલમાં? નવ શિક્ષક છે. નાની દાદાઓ છે એમની સાથે વાત કરશો. બરાબર. શું નામ છે તારું? વંદના. વંદના. કઈ ધોરણ છે તારું? 8મું. 8મું ધોરણ. ક્યાંથી ભણવા આવે છે? વાડી વિસ્તાર. વાડી વિસ્તાર માંથી ભણવા આવે છે. શું ભણાવવામાં આવે છે તમને અહીંયા? બધા વિષયો. બધા વિષયોમાં ભણાવવામાં આવે છે. કયા વિષયમાં તમને વધારે ઇન્ટરેસ્ટ છે ભણવામાં? વિજ્ઞાન. વિજ્ઞાનમાં. કઈ પ્રકારે ભણવામાં આવે છે વિજ્ઞાનમાં? પ્રવૃત્તિઓ પ્રેક્ટિકલી કરાવવામાં આવે છે કે પછી ચોપડાની અંદર થી જોઈને ભણાવવામાં આવે છે? કઈ રીતે ભણાવવામાં આવે છે? પ્રવૃત્તિઓ પ્રેક્ટિકલી કરાવવામાં આવે છે. શું નામ છે તારું? સોનાક્ષી. ક્યાંથી ભણવા આવે છે? પટેલ પાર્ક. પટેલ પાર્ક માંથી. કેવી રીતે ભણાવવામાં આવે છે અહીંયા સ્કૂલમાં? શિક્ષકોનો સ્વભાવ કેવો છે? તમારી સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? હમણાં જ ટૂંક સમયમાં 26મી જાન્યુઆરીનો તહેવાર ગયો છે. શું તમારા વાલીઓ તમારી સાથે જયારે સ્કૂલમાં પ્રોગ્રામ થતા હોય છે ત્યારે તમારી સાથે આવે છે? દર વખતે આવે છે. શું શીખવા મળે છે સ્કૂલમાંથી તમને? સ્કૂલમાંથી ઘણું બધું શીખવા મળે છે. મને ઘણા સારા સંસ્કારો શીખવા મળે છે અહીંયાથી. કોઈ એવો યાદગાર પ્રસંગ તમને જે તમને જીવનમાં કામ લાગે એવો કોઈ કાર્યક્રમમાં જે સ્કૂલની અંદર શીખવામાં આવ્યો? હા, એક બધા પ્રોગ્રામમાં એવું જ હોય છે, પ્રોગ્રામો કરે છે, શીખવા મળે છે. શું નામ છે તારું? મારું નામ છે. ક્યાંથી ભણવા આવે? કેટલું જાણે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે? ડોક્ટર આંબેડકર વિશે તમને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે? કયા ટીચર સૌથી વધારે શીખવાડે છે આંબેડકર સાહેબ? ટીચર કંચનબેન તમને ડોક્ટર આંબેડકર વિશે ભણાવે છે. શું નામ છે બેટા તારું? સુમેરા. ક્યાંથી ભણવા આવે છે? ભવાનીપુરથી. ભવાનીપુરથી. શું નામ છે તારા પપ્પાનું? સુલતાન. સુલતાનભાઈ. સ્કૂલમાં પ્રોગ્રામ હોય ત્યારે તારા મમ્મી પપ્પા સાથે આવે છે પ્રોગ્રામમાં? 26મી જાન્યુઆરીના આવ્યા હતા. શું શીખવાડવામાં આવે છે સ્કૂલની અંદર? 8-8 વિષય. કયા વિષય ઉપર સૌથી વધારે રસ છે તમને? ગુજરાત. ગુજરાતી. શું કહેશો ગુજરાત વિશે? અત્યાર સુધીમાં કેટલું તમને શીખવા મળ્યું છે ગુજરાત વિશે સ્કૂલની અંદર? બધું કઈ એકાદ એવો મુદ્દો હોય કે તમને શીખવા મળ્યું હોય, તમને યાદ હોય? શું નામ છે બેટા તારું? પ્રજાપતિ ભૂમિકા. ક્યાંથી આવો છો? ભવાનીપુર માંથી. શું શીખવા મળે છે સ્કૂલમાં? સ્કૂલમાં સાથે સાથે વિષય ભણવામાં આવે છે.
કેટલા શિક્ષક છે સ્કૂલ ની અંદર? સ્કૂલ ની અંદર 10 10 શિક્ષક છે. નામ આવડે છે શિક્ષકો ના તમને? પડતા નથી. શિક્ષકો ના નામ આવડે તમને? સાત આઠ શિક્ષકો. બોલી શકશો નામ? બોલો. અમારા ગણિત વાળા સર નું નામ વિજય સર, અમારા ક્લાસ ટીચર નું નામ કંચન ટીચર, અમારા સામાજિક વિજ્ઞાન ના સર નું નામ પ્રવીણ સર, અમારા અંગ્રેજી ના શિક્ષક નું નામ કંચન હિરલ ટીચર, બીજા ધોરણ માં ભણાવે છે સફીર સર, પછી બીજા એક અનિલ સર, પછી ચોથા ધોરણ માં ભણાવે છે પરમાર સર, પછી ત્રીજા ધોરણ માં ધરતી ટીચર ભણાવે છે, અને અમારા આચાર્ય સર નું નામ છે જીતુભાઈ. કયા વિષયમાં તમને સૌથી વધારે રસ છે? ગુજરાતી. ગુજરાતીમાં શું જાણો છો ગુજરાતી વિષય ઉપર? તમને સ્કૂલની ચોપડીમાંથી કેટલું શીખવા મળ્યું છે? આજે અમારા ગુજરાતીમાં 17મો પાઠ ચાલે તો સિંહની દોસ્તી, તેમાં સિંહ અને સિંહણની વાર્તા કહેવામાં આવી, એના પ્રશ્નો ઉત્તર ને બધું. શું શીખવા મળ્યું તમને એ પાઠમાંથી? એ પાઠમાં શીખવા મળે છે કે કોઈ આપણી દોસ્તનો મારી નાખે તો આપણે તેને કેવી રીતે બદલો લઈ શકીએ. થેન્ક યુ. બેસો. શું નામ છે બેટા તારું? સોલંકી કોમલ. ક્યાંથી ભણવા આવે છે? ભવાનીપુર. કયા ધોરણ માં ભણે છે? સાતમા. કયા વિષયમાં સૌથી વધારે રસ છે તને? ગુજરાતી. ગુજરાતીમાં શું શીખવા મળ્યું આજે ગુજરાતી? ગુજરાતીમાં આજ 17મો પાઠ ચાલે છે એની દોસ્તી, એમાં ગીરના જંગલ ની વાત. કયા શિક્ષકે ભણાવ્યું તમને? કંચન ટીચર. કંચન ટીચરે. કેવો પરિચય થાય છે તમારો શિક્ષકો સાથે, અનુભવ થાય છે જે વિષય ઉપર તમને ભણાવતા હોય છે ત્યારે એ વિષય ઉપર તમને વ્યવસ્થિત ભણાવવામાં આવે છે, શું શીખવા મળે છે તમને એની અંદરથી? અમને બધા વિષયમાં રેગ્યુલર ભણવા મળે છે, અમે અમને જે ભણાવવામાં આવે પછી અમે ચાર્ટ કરીને જોતા રહીએ. અચ્છા, જ્યારે ભણાવતા હોય ત્યારે તમારે શિક્ષકો સાથે પ્રશ્નોત્તરી થાય છે, પ્રશ્ન જવાબ થાય છે તમારે? તમે પ્રશ્ન પૂછો છો શિક્ષક ને જયારે કઈ ન સમજાય ત્યારે? કેવો અનુભવ થાય છે? શિક્ષકો નો સ્વભાવ કેવો છે? બધા ટીચરો અને સર નો સ્વભાવ સારો. ક્યારે શિક્ષકો તમારી સાથે ઊંચા અવાજ માં વાત કરતા હોય, તમને વઢ્યા હોય ક્યારે? એવું ના. ક્યારે નથી બન્યું એવું? થેન્ક યુ. શું નામ છે તારું? ચિરાગ. ચિરાગ ક્યાંથી ભણવા આવે છે? રિંગ રોડ. રિંગ રોડ ઉપરથી. શું શીખવા આજે તને સ્કૂલ માં? આજે મને ગુજરાતીમાં ભણવા મળે છે. શું નામ છે બેટા તારું? રિયા. ક્યાંથી ભણવા આવે છે? અહીંયા ભવાનીપુર. 26મી જાન્યુઆરી ના કયા કયા પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા? ડાન્સ ના, નાટક ના, પછી સ્પીચ ના. ત્યાં શેમાં ભાગ લીધો હતો? મેં ડાન્સ માં લીધો. ડાન્સ માં ભાગ લીધો હતો. શું શીખવા મળે છે સ્કૂલ ની અંદર થી? કેવા અનુભવો થાય છે સ્કૂલ માં? સારા અનુભવ થાય છે. એમાં વિવિધ પ્રકારનો, જેમ કે ડ્રોઈંગ સ્પર્ધા ને એવી થાય, એમાં શીખવા મળે. પછી વક્રતુત્સવ સ્પર્ધામાં બોલતા શીખવા મળે વગેરે. અચ્છા, આઠમા ધોરણ માં તમે ભણો છો તો દરેક વિષય પર અલગ અલગ શિક્ષકો તમને ભણાવે છે કે એક જ શિક્ષક તમારી સાથે દરેક વિષય પર ભણાવે છે? અલગ અલગ. સ્કૂલના શિક્ષક પણ છે હિરલબેન, એમની સાથે વાત કરી અમે. શું કેશો હિરલબેન, તમે અહીંયાથી જ આવો છો, ક્યાંથી આવો છો તમે? એટલે હું છું મૂળ વતન, મારું પાટણ છે. 2011 થી અહીંયા છું, આ સ્કૂલમાં છું. આખું પરિચય તમારું આપશો? હા, મારું નામ પટેલ હિરલબેન રાજેશકુમાર, હું મૂળ મારું વતન છે પાટણ. 2011 માં મારી ભરતી જ આ સ્કૂલમાંથી જ થઈ છે, એટલે ત્યારથી હું અહીંયા જ છું. સ્ટાર્ટિંગથી. કેવો તમારો અનુભવ રહે છે બાળકો સાથે ભણાવવામાં, કેવો પરિચય થાય છે તમને? બહુ સરસ. બાળકો પણ અહીંયા સારા જ છે અને પૂરો સહકાર પણ આપે છે. અહીંયા અમે અધ્યયન પદ્ધતિ એક શિક્ષક ઉપર જ કેન્દ્રિત નહીં, વિદ્યાર્થી અને શિક્ષક બંને એમાં સહભાગી હોય. દરેક પ્રવૃત્તિ અમે પ્રવૃત્તિઓ દ્વારા ને એમ શીખીએ છીએ. હવે તો સરકાર દ્વારા જે ટીવી અને એ બધું આપ્યું છે તો એનાથી પણ બાળકોને બહુ સારો અભ્યાસ. કેવા કેવા પ્રોગ્રામ અને કેવી રીતના તમે પ્રેક્ટિકલી કરીને બતાવો છો, તમે જરા જણાવશો થોડું? હા, તો ઇંગ્લિશ ની અંદર શું, હવે બધું અભ્યાસક્રમ એક્ટિવિટી બેઝ ઉપર થઈ ગયો છે, તો એ લોકોને કઈ ગ્રામર બી શીખવું હોય તો અમે એક્ટિવિટી થ્રુ જ શીખવીએ છીએ, તો એ લોકો પોતાની રીતે જે બોલવામાં સ્પીકિંગ પણ એમનું સારું થાય. કોમ્પ્યુટર સ્કૂલ ની અંદર છે અત્યારે, તો શું કેશો છોકરાઓ કેવો અનુભવ છે કોમ્પ્યુટર ની અંદર, કેટલા છોકરાઓ ના ઉપર ઇન્ટરેસ્ટ ધરાવે છે?
હા બહુ બધા હમણે જ હજી તો કોમ્પ્યુટર લેબ હમણે મહિનો બે મહિના થયા છે, મહિનો એક જ થયો છે. અને વારાફરતી અમે દરેક છોકરાઓને અઠવાડિયામાં એક વાર વારો આવે દરેકનો, એ રીતે અમે એ લોકોને ગોઠવીએ છીએ. અને સારી રીતે છોકરાઓ પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે, શીખે છે. આ ધોરણ સાતના વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તારું? જગદીશ. ક્યાંથી ભણવા આવે છે? વાડીથી. વાડી વિસ્તારમાંથી ભણવા આવે છે. કઈ ધોરણ ભણે છે? સાત. સાતમું ધોરણ ભણે છે. શું શીખવાડવામાં આવે છે સ્કૂલની અંદર તમને? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. તને કયા વિષયમાં વધારે ઇન્ટરેસ્ટ? હિન્દી. હિન્દીમાં વધારે? હમણાં 26 જાન્યુઆરી નો પ્રોગ્રામ હતો ત્યારે તેમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં કે નથી લીધો? સૌથી વધારે કયા કયા કાર્યક્રમો છે સ્કૂલ ની અંદર વધારે કરવામાં આવે છે? નાટક. નાટક વધારે કરવામાં આવે છે. તમે નાટક જોવામાં ઇન્ટરેસ્ટ છે કે નાટક કરવામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે? શું નામ છે તારું? મારું ચૌહાણ. ફારું. ક્યાંથી ભણવા આવે છે? અહીંયા રિંગ રોડ માટે. રિંગ રોડ ઉપર ભણવા આવે છે. કેવું તને ભણવામાં ઇન્ટરેસ્ટ કેટલો છે? બહુ. હા, મસ્ત. શું શીખવા મળે છે સ્કૂલમાં? સ્કૂલમાં હા ઘણું બધું શીખવા મળે આપણને, આ બધું જાગૃતિ વ્યવસ્થા અને પછી આપણે ભૂકંપમાં શું કરવું પડે, આપણે હિન્દી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. તને કયા વિષયમાં વધારે રસ છે ભણવામાં? મને વિજ્ઞાન. શું નામ છે તારું? ચંદાનગરી. ક્યાંથી ભણવા આવે છે? રામદેવનગરમાંથી. શું ભણવા મળે છે સ્કૂલની અંદર તમને? સ્કૂલની અંદર બધા વિષય 7 પિરિયડ ના 8 પિરિયડ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, પછી એક સર્વાંગી શિક્ષણ, પછી ચિત્રકળા ને એવું બધું, ને ભૂકંપ પહેલા શું કરવું, ભૂકંપ પછી શું કરવું, ભૂકંપ દરમિયાન શું કરવું, એ બધું શીખવા મળ્યું. કેટલા શિક્ષકો છે સ્કૂલમાં? 10 શિક્ષકો. શિક્ષકોના નામ આવડે છે બધાના? અમુક ના આવડે. બધા શિક્ષકોના નામ નથી આવડતા. રેગ્યુલર તમને ભણાવવામાં આવે છે? કેટલા પિરિયડ છે સ્કૂલમાં? કેટલા પિરિયડમાં ભણાવવામાં તમને? અમારે તો 8 પિરિયડ. 8 રેગ્યુલર આવે છે ડેલી કે એક પછી એક દિવસ લઈને છોડીને આવે છે? ના, રેગ્યુલર. રેગ્યુલર આવે છે. શું નામ છે તારું? હેતલ. ક્યાંથી ભણવાનું? ભાવેશ્વરનગર. ભાવેશ્વરનગર થી. શું શીખવા મળે છે સ્કૂલમાં? અહીંયા બધું શીખવા મળે, સાથે સાથે વિષયનું સાથે શીખડાવે, અભ્યાસ બધું. તમારા ટીચરનું નામ શું છે? કંચન ટીચર. કંચન ટીચર. કેટલા પિરિયડ છે સ્કૂલમાં તમારા ધોરણ 7માં? 8 પિરિયડ છે. રેગ્યુલર કરવામાં આવશે કે રેગ્યુલર? કયા વિષયમાં તમને વધારે ઇન્ટરેસ્ટ છે? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં. થોડું સામાજિક વિજ્ઞાન વિશે જણાવશો? સામાજિક વિજ્ઞાનમાં દિલ્હી સલ્તનતમાં કુતુબિનાર, પછી તાજમહેલ આગ્રામાં એવું બધું શીખવાનું. પ્રેક્ટિકલી કેટલું શીખવાડવામાં આવે છે તમને? બધું ટોટલી પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવે છે. અહીંયા જ પ્રેક્ટિકલ કરવામાં આવે છે કે પ્રેક્ટિકલ કરવા માટે કઈ અલગ ક્લાસ રૂમ રાખેલું છે? રાખેલું હોય કમ્પ્યુટર. શું નામ છે તારું બેટા? જયેશ. એ ધોરણમાં ભણ્યું છે? 7. આજે સવારના ભાગમાં કેટલા પિરિયડ હતા? આજે સવારના ભાગમાં સાડા સાડા દસ સાડા 11 થી કરીને 12:30 સુધીમાં 2 પિરિયડ હતા. સ્કૂલની અંદર ભણાવવામાં આવ્યું હોય એવું કોઈ વિષય તને યાદ છે? કોઈ પાઠની કોઈ એક ફકરો? ગુજરાતી યાદ છે. શું યાદ છે બોલો? એમાં એમ હતું કે શું દોસ્તીઓ પાઠ છે, એમાં એવું શીખવામાં આવ્યું છે કે કોઈ પ્રાણી હોય એને આપણે દુઃખમાં હોય એને લાગ્યું હોય તો આપણે એની મદદ કરવી જોઈએ. અહીંના શિક્ષક છે એમની સાથે આપણે વાત કરીશું. શું નામ છે બેન તમારું? આખો પરિચય આપશો જરા. મારું નામ કંચન રામપ્રતાપ પાંડે છે. ક્યાં રહેવાનું તમારું? હું અહીંયા ભચાઉમાં જ રહું છું. મૂળ વતન તમારું? મૂળ વતન મારું ભચાઉ જ છે. કેટલા સમયથી અહીં તમે? આ સ્કૂલમાં હું 8 વર્ષથી છું. 8 વર્ષથી અહીંયા છો? એના પહેલા? ના, સ્ટાર્ટિંગમાં હું બીજી જગ્યાએ હતી, પછી ટ્રાન્સફર થઈને અહીંયા આવી ગઈ. કેવો અનુભવ થાય છે બાળકો સાથે તમારું ભણાવવામાં?
બહુ મજા આવે છે, ખૂબ સરસ અનુભવ છે. કયા વિષય પર તમે ભણાવો છો? હું ભાષા ભણાવું છું, હિન્દી ગુજરાતી સંસ્કૃત. તમે ભાષામાં ભણાવો? હા, ભાષા ભણાવું છું. તમે ભણાવતા હોય છે ત્યારે છોકરાઓ સાથે સંવાદ તમે કેટલું થાય છે? હું ભણાવતી હોઉં, એ લોકોને જે ના આવડે એ મને વચ્ચે વચ્ચે પૂછે, હું એમને સરસ રીતે જવાબ પણ આપું છું. જે વિષય પર તમે એક દિવસ ભણાવ્યું હોય એ વિષય પર તમે ફરી બીજી વખત ક્યારે પ્રશ્ન કરો છો છોકરાઓને? હા હા, બે ચાર પાઠ એમ થાય કે હવે બે એક પાઠ થઈ ગયા તો હું એમની ટેસ્ટ લઉં છું, દસ એક પ્રશ્નો લખાવું અને એને એ પાઠ ફરીથી હું ટીવીમાં પણ બતાવું છું. જી સાલા કરીને એક અમારી એપ છે, એમાં દરેક લેસન હું બતાવું છું. બીજા કયા કયા વિષયો જેના ઉપર તમે પ્રશ્નોત્તરી કરતા હો કે તમારા ભાષા સિવાયના તમારા વિષય સિવાયના? ભાષા સિવાય ઘણી વખત હું એમને જીકે ના પ્રશ્ન પૂછું છું, જનરલ નોલેજ ના. પછી અમે પ્રાર્થનામાં પણ જે દિવસે મારા ક્લાસ નો વારો હોય ને તો એ દિવસે એમને પ્રશ્ન પૂછાવું છું. છોકરાઓ ભણવામાં કેટલું ધ્યાન આપતું આવતું હશે? કારણ કે મને અત્યારે જોવા મળે છે ઘણા છોકરાઓને છે ને એ સવારે ભણાવેલું છે, અત્યારે યાદ નથી. એટલે એમાં એવું છે કે અચાનક તમે આવે ને આ છોકરાઓ થોડું એમ એમને થઈ ગયું, બાકી આમ જો થોડું શાંત મગજ હોય તો બધું આમ યાદ જ હોય છે. અને દરેક પિરિયડ આમ કન્ટિન્યુ ચાલતા જ હોય છે, જે વિષય હોય ને બધા પિરિયડ ચાલતા હોય છે. ફરી વખત આપણે એક વખત મુલાકાત લઈ તો ઇંગ્લિશ ના ટીચર છો ને તમે, શું ભણાવ્યું આજે સવારે તમે બાળકોને? આજે મેં એક પાઠ હતો, એ પાઠ માં અમિત અને ભૂપેન વચ્ચે નો જે સંવાદ હતો, ધોરણ આઠમાં, તમે ટુ બોયસ ઇન જંગલ વાળી સ્ટોરી સમજાવી હતી. બીજા કયા સાતમા ધોરણ માં કઈ પાઠ ભણાવ્યું? સાતમા ધોરણ માં આવે છે ગ્રામેટિકલ હતા, પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યો છો મેં, અને ગ્રામેટિકલ પોઈન્ટ એમને પાઠમાં ત્રીજા પાઠમાં આવતો હતો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ શીખવવામાં આવ્યો. ટૂંકમાં થોડું સાર કહેશો એ પાઠનું? એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં તો ગ્રામેટિકલ જ હોય, તો એ લોકોને વર્ગમાં મૂળ રૂપ ક્યારે લગાવે, મૂળ રૂપ ની પાછળ એસ ઈ એસ ક્યારે લગાવે, તો એના વિશે મેં બધી એમને સમજણ આપી. શું નામ છે તારું? ક્રિશ રબારી રણછોડભાઈ. ક્યાંથી ભણવા આવે છો? ભવાનીપુરથી. ભવાનીપુરથી. હમણાં 26મી જાન્યુઆરી નો પ્રોગ્રામ હતો, શું શીખવા મળ્યું 26મી જાન્યુઆરી ના દિવસે તને? વાત આવડે છે? ઇંગ્લિશ વાંચતા, નામ લખતા, વાંચતા બધું આવડે છે? શું નામ છે તારું? આહિરાશા જીવન. ક્યાંથી ભણવા આવે છે? વાડી વિસ્તારમાંથી. કયો વિષય તારો ફેવરિટ છે? સામાજિક. આજે સામાજિક વિશે ભણાવવામાં આવ્યું તો શું શીખવા મળ્યું તમને? તમને નકશામાં જિલ્લાઓ અને રાજ્યનું નામ દર્શાવવાનું. કયા શિક્ષકે આ તમને ભણાવવામાં ભણાવ્યું છે? સામાજિક. પ્રવીણ સર. બીજા કયા પિરિયડ આજે લેવામાં આવ્યા હતા? ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. ગુજરાતી માં શું શીખવાડવામાં આવ્યું આજે? પરપોટા વાળો પાઠ શીખવાડે છે, એમાં પરપોટો. પાઠ નું નામ શું હતું? સરસ્વતી સોસાયટી. કયો વિષય તમારો ફેવરિટ છે? મારો સામાજિક. સામાજિક. કેટલા શિક્ષકો છે સ્કૂલ માં? 9. અને આચાર્ય સર ગણો તો 10. નામ આવડે છે શિક્ષકોના? નામ બધાના બોલી નાખો. તો ધરતી ટીચર, કંચન ટીચર, પ્રવીણ સર, વિશ્વરાજ સર, પછી કંચન ટીચર, સરીફ સર, પછી અર્જન સર, અનિલ સર, જીતુ સર, સત્ય. શું નામ છે તારું? બધા પ્રિયા દીપક. ક્યાંથી ભણવા આવે છે? ભવાનીપુર માં. ભવાનીપુર માંથી. શું શીખવામાં આવ્યું આજે? આજે નકશા અને સામાજિક ને નકશા અને આઠે આઠ પિરિયડ લેવાયા આજે. કયા પિરિયડ માં વધારે મજા આવી શીખવામાં આવે? સામાજિક. સામાજિક માં શું શીખવા મળ્યું? નકશા માંથી ગોતાયો. શું નામ છે તારું? ડોક્ટર રાહુલ પાલા.
કયો વિષય તારો ફેવરેટ છે? ગણિત. ગણિત. ગણિતમાં કયા શિક્ષક છે? વિશ્વરાજ સર. વિશ્વરાજ સર કેવી રીતના ભણાવે છે તમને? સારી રીતે. તમે પ્રશ્નો તરી કરો છો, તમને કઈ સમજાય ના સમજાય તો તમે સામે પ્રશ્ન કરો છો, યાદ ના રહ્યું હોય ભૂલાઈ ગયું હોય તો ફરી પાછા તમને એને વિષય ઉપર તમને ભણાવે છે. શું નામ છે સાહેબ આપનું, પરિચય પૂરો? નામ વિશ્વરાજ સિંહ પરમાર છે. ક્યાં રહેવાનું તમારું મૂળ વતન? મૂળ વતન મોરબી છે. સ્ટાર્ટિંગ થી અહીંયા છો કે પેલા? ના, પેલા મોરબી છે. તો ઓકે. કેવું સમાજ થાય છે બાળકો સાથે જયારે તમે ભણાવો, કેવો અનુભવ હોય છે? બાળકો ભવાનીપુર શાળાના બાળકો સારું છે, બધાનો અભ્યાસ ને ભણવામાં હોશિયાર છે, સામે પ્રશ્ન હોય તો જવાબ આપે છે. જે વિષય ઉપર તમે ભણાવ્યો છે એના ઉપર ફરી તમે પછી ક્યારે ચર્ચા કરો છો બાળકો સાથે? હા, ચોક્કસ. કેમ કે ક્યારેક શું થાય કે બાળકો કદાચ ભણવા ભૂલી ગયા, કે અથવા તો કોઈ બાળકો ગેરા છે તો એને ટોપિક આપણે બીજી વાર રિવિઝન રૂપે શીખડાવીએ. કેવો અનુભવ થાય છે બાળકો સાથે? બાળકો સાથે અત્યારે સારો અનુભવ થાય છે, સામે રિસ્પોન્સ પણ સારો આવે છે. કેટલો સમય થયો તમને અહીંયા? મારે 2-2.5 મહિના જેવું થયું. 2.5 મહિના કેમ કે ક્યાં વર્ષ સુધી? શું નામ છે? નાનજીભાઈ પફલ. કઈ સ્કૂલમાં તમે અત્યારે ભણો છો? ભવાનીપુર પ્રાથમિક શાળા નંબર 5 ભચાઉ. કેટલા સમયથી? 2004 થી અહીં સર્વિસ કરું છું. મદદનીશ શિક્ષક. કેટલા શિક્ષકો છે સ્કૂલમાં? 9 શિક્ષક અને 1 મુખ્ય શિક્ષક આચાર્ય સાહેબ. કઈ રીતનો વ્યવહાર હોય છે અત્યારે દરેક શિક્ષકો સાથે? દરેક શિક્ષકો સાથે આમ તો પ્રેમ ભર્યો જ વ્યવહાર છે, સારો વ્યવહાર છે. સરકારી યોજનાઓનો કેટલો લાભ મળે છે? સરકારી યોજનાનો મોટા ભાગે લાભ લે જ છે. સ્કૂલમાં પ્રોગ્રામો ક્યારે ક્યારે કરવામાં આવે છે? સ્કૂલમાં પ્રોગ્રામ 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, ગાંધી જયંતિ. શું કહેશો તમે જેને પ્રાઇવેટ સ્કૂલો છે એ મોટા મોટા ફંક્શનો થતા હોય છે, સરકારી સ્કૂલો છે એ અત્યારે કંઈક લગભગ બંધ થવાના આવે, શું કહેશો? શિક્ષક તરીકે એક બહુ મોટી વેદના છે કે જે સરકારી શાળાની અંદર ક્વોલિફાઈડ શિક્ષકો છે, આમ છતાં લોકોને એ જાણ નથી અથવા તો જ્ઞાન નથી. એટલા માટે અહીંયા જે સરકારી શાળામાં જે બાળકો મૂકવા જોઈએ જેટલા વાલીઓ તત્પર હોવા જોઈએ એટલા તત્પર નથી, અને એ લોકોને એક જાતનું એમ મનની અંદર એક ગ્રંથિ છે કે પ્રાઇવેટ શાળાઓ એટલે સારી. જો એ એક રીતે અંદર આવીને શાળાની અંદર આવીને શિક્ષણ જોવે તો ખરેખર સરકારી શાળાનું શિક્ષણ બહુ આગળ છે. પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષકો છે એ લગભગ વધારે 5-8 હજારની વધારવાળા હોય છે. હા, એજ્યુકેટેડ પણ નથી હોતા. નથી હોતા. સરકારી શાળામાં તમારે નોકરી જોઈતી હોય ત્યારે સરકારી શાળાની અંદર બીએડ, બીએસસી, એમએ થયેલા અને સ્નાતક થયેલા અને વધારાની ટેટ અને ટાટ એ જે હાઈ લેવલની પરીક્ષાઓ છે કે જે એમ કહી શકાય કે આઈએએસ કક્ષાના અધિકારીઓને હોય એ ટાઈપની પરીક્ષાઓ હોય છે, એ ટાઈપની પરીક્ષાઓ પાસ કરીને આ લોકો અહીંયા નિમણૂક પામતા હોય છે. હમણાંના સમયમાં લગભગ 7-8 વર્ષથી શિક્ષકોની ભરતી છે એ બહુ ઓછી કરવામાં આવે છે, ત્યારે કેટલી બહુ મોટી ઉણપ વર્તાય છે શિક્ષકોની ભરતીના લીધે. ભવાનીપુર પ્રાથમિક શાળાને ગત 2 વર્ષ દરમિયાન બહુ મોટી ખોટ પડી છે કે જેની અંદર બાળકોને પૂરતું શિક્ષણ નથી આપી શકાયું, અથવા શિક્ષકો બહુ જે ગણિત વિજ્ઞાન જે મેન વિષયો છે એ મેન વિષયોના પણ શિક્ષકોની નિમણૂક ન થવાથી એ મેન વિષયોની અંદર બાળકોની કચાશ રહી ગઈ. શું તમે અપેક્ષા રાખો છો સરકાર પાસેથી? સરકારી સ્કૂલોમાં જે ઘણી બધી સુવિધાઓ પણ નથી હોતી અને આવા કાર્યક્રમો છે એ પણ ઓછા થતા હોય છે, શું અપેક્ષા છે સરકાર?
સરકાર પાસે બહુ મોટી અપેક્ષાઓ છે કે સરકાર જે અત્યારે થોડું પ્રાઇવેટ શિક્ષણને જે મહત્વ આપે છે એને બદલે સરકારી શિક્ષણને મહત્વ આપે તો સરકારી શાળા તરફ બાળકો વળે અને બાળકોને એક સારું શિક્ષણ મળી રહે. સરકાર જો આ ટાઈમસર યોગ્ય યોગ્ય સમયે જો નિમણૂક કરતી રહે અને ફિક્સ પગાર કે એ નહીં પણ પૂરા પગારથી નિમણૂકો આપવામાં આવે તો શિક્ષકો પણ બહુ સારું ધ્યાન આપે. એમ વાલીઓ જ જાગૃત નથી એને લીધે સરકારી શિક્ષણ ને થોડુંક ભોગવવું પડે છે. જો વાલીઓની જાગૃતતા હોય તો સરકારી શાળાની અંદર બાળકોની સંખ્યા પણ વધે. વાલીઓની થોડી જાગૃતતા ઓછી છે અને વાલીઓની અમે વારંવાર કહેવા છતાં પણ એ લોકો અમુક મિટિંગોની અંદર ગેરહાજર રહેતા હોય છે, જાગૃતતા બહુ ઓછી છે. હું એ જ કહેવા માંગુ છું કે આજે વાલીઓ છે ને એ આ ફંક્શનોથી આકર્ષાય નહીં. ફંક્શનો મોટા મોટા ફંક્શનો આજે પ્રાઇવેટ શાળાઓ છે મોટા મોટા ફંક્શનો જ કરે છે જ્યારે આમાં અહીંયા શિક્ષણ પાયાના ઘડતર આપવામાં આવે છે. સંસ્કાર શિક્ષણ આ બધું આપવામાં આવે છે સરકારી શાળાઓમાં. જ્યારે ત્યાં ફંક્શનો અને ચાકચમાર એ જોઈને થોડી સુવિધાઓ વધારે જોઈને વાલીઓ છે એ આકર્ષાય છે અને ત્યાં જ વધારે હાજરી આપે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ.